પ્રણામ, હું છું આયુષ દોશી. આજે આપણે શીખીશું શ્રી જગત ચિંતામણી ચૈત્ય વંદન સૂત્ર. તો ચાલો શીખીએ. ઈચ્છા કારણ સંધિ સહ ભગવન ચૈત્ય વંદન કરું. ઈચ્છમ જગત ચિંતામણી જગનાહ જગગુરુ જગરક્ષણ જગબંધવ જગસત્યવાહ જગભાવ વ્યક્ષણ અઠાવય સંઠવિય રૂવ કમઠ વિણસણ ચૌવીસંપી જીણવર જયંતુ અપ્પડિહય શાસણ કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં પડ્મસંગયણી ઉકોસય સત્તરીસય જીણવરાણ વિહરંત લભઈ નવકોળિહિં કેવલિણ કોળિસહસ નવસાહુ ગમ્મઈ સંપઈ જીણવર વિષમૂણિબિહું કોળિહિં વર્ણાણ સમણઃ કોળિસહસ દુઃ થુણિજય નિચ્ચવિહાણી જય ઉ સામિય જય ઉ સામિય ગ્રીસહ સંતુજી ઉજ્જિંતિ પહુ નેમી જીણ જય ઉ વીર સચ્ચ ઉરી મંડણ ભરુ અચ્છહિં મુણિ સુવય મુહરી પાસ દુહ દુરી અખંડણ અવર વિદેહિં તિથયરા ચિહું દિશી વિદિશી જીમ કેવી તિયાણા ગય સંપઈય વંદુ જીણ સવ્યવી સતાણ વઈ સહસા લખા છપ્પન અઠ કોળી ઓ બત્તીસ સય બાસી આઈમ તિય લોએ ચેઈએ વંદે પનરસ કોળી સયા ઇમ કોળી બાયલ લખ અડવન્ના છત્તીસ સહસ અસી ઇમ સાસય બિંબાઈમ પણમામી. હવે આપણે શ્રી જગત ચિંતામણી ચૈત્ય વંદન સૂત્રનો અર્થ જાણીશું. ઈચ્છા કારણ સંધિ સહ ભગવન ચૈત્ય વંદન કરું. ઈચ્છમ જગ ચિંતામણી જગનાહ જગગુરુ જગરક્ષણ જગબંધવ જગસત્યવાહ જગભાવ વ્યક્ષણ અઠાવય સંઠવિય રૂવ કમઠ વિણાસણ ચૌવીસંપી જીણવર જયંતુ અપ્પડિહય શાસણ. આનો અર્થ જાણીશું. ભવ્ય જીવોને ચિંતામણી રત્ન સમાન ભવ્ય જીવોના નાથ સમસ્ત લોકના હિતોપદેશક છ જીવનિકાયના રક્ષક સમાન બોધવંતના ભાઈ મોક્ષાભિલાષીના સાર્થવાહ સડ દ્રવ્ય તથા નવ તત્વનું સ્વરૂપ કહેવામાં વિચક્ષણ અસ્તાપદ પર્વત ઉપર સ્થાપન કર્યો છે. બિંબ જેમના અસ્તકર્મનો નાશ કરનારા એવા ચોવીસે તીર્થંકરો જયવંતાવર્તો જેમનું શાસન કોઈથી હણાય નહીં તેવું છે. હવે બીજી ગાથા. કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં પડ્મસંગયણી ઉકોસય સત્તરીસય જીણવરાણ વિહરંત લભઈ નવકોળિહિં કેવલિણ કોળિસહસ નવસાહુ ગમ્મઈ સંપઈ જીણવર વિષમૂણિ બિહું કોળિહિં વર્ણાણ સમણઃ કોળિસહસ દુઃ સહસ દુઃ હુણિજય નિચ્ચવિહાણી. આનો અર્થ આ પ્રમાણે થશે. અસી મસી અને કૃષિ કર્મ જ્યાં વર્તે છે એવા કર્મભૂમિના ક્ષેત્રોને વિશે પ્રથમ સંગયણવાળા ઉત્કૃષ્ટપણે 170 તીર્થંકરો વિચરતા પામીએ કેવલ જ્ઞાની 9 કરોડ અને 9000 કરોડ સાધુઓ એમ હોય સિદ્ધાંતથી જાણીએ. વર્તમાનમાં શ્રી સિમંદર સ્વામી પ્રમુખ 20 તીર્થંકર અને પ્રધાન કેવળ જ્ઞાનના ધરનાર 2 કરોડ મુનિઓ તથા 2000 કરોડ સાધુઓ હોય તેઓની નિરંતર પ્રભાતે સ્તવના કરીએ. ત્રીજી કથા. જય ઉ સામિય જય ઉ સામિય રિસહ સત્યુંજી ઉજ્જિંતિ પહુ નેમી જીણ જય ઉ વીર સચ્ચ ઉરી મંડણ ભરૂ અચ્છહિમ મુનિ સુવય મુહરી પાસ દુહ દુરી અખંડણ અવર વિદેહિમ તિથયરા ચિહું દિશી વિદિશી જીમ કેવી તિયાણા ગય સંપય વંદુ જીણ સવ્યવી. આનો અર્થ આ પ્રમાણે થશે. જયવંતાવર્તો શ્રી શત્રુંજય ઉપર શ્રી ઋષભદેવ જયવંતાવર્તો શ્રી ગિરનારજી ઉપર પ્રભુ નેમનાથ તીર્થંકર અને સાચોર સત્યપુરી નગરના આભૂષણ રૂપ શ્રી વીર સ્વામી જયવંતાવર્તો ભરૂચમાં શ્રી મુનિ સુવ્રત સ્વામી અને મુહરી ગામમાં શ્રી પાર્શ્વનાથ એ 5 જીનવરો દુઃખ અને પાપના નાશ કરનારા છે. બીજા 5 મહાવિદેહને વિશે જે તીર્થંકરો છે તથા 4 દિશાઓ અને 4 વિદિશાઓમાં જે કોઈ પણ અતીતકાળ અનાગતકાળ અને વર્તમાનકાળ સંબંધી તીર્થંકરો છે તે સર્વને પણ હું વંદના કરું છું. હવે આગળની ગાથા. સત્તાણવહી સહસા લખા છપ્પન અઠ કોળીઓ બત્તીસ સય બાસી આઈમ તિય લો એ ચેઈએ વંદે. એટલે કે 8,57,97,32,83 ત્રણ લોકને વિશે જેને પ્રાસાદ છે તેને હું વંદના કરું છું. એટલે કે
વંદના કરું છું. લગભગ આંકડો એનો 85,07,00,000 ને 282 જેટલો છે, અથવા તો એ થોડોક જાણી લેજો તમારી રીતના, કારણ કે આમાં થોડોક ખ્યાલ નથી આવતો. એટલે હવે પાંચમી ગાથા. પનરસ કોડી સયાઈન કોડી બાયલ લખ અડવના છત્તીસ સહસ અસીમ સાસય બિંબાઈમ પણમામી. આનો અર્થ આ પ્રમાણે થશે, પંદરસો કરોડ બેતાલીસ કરોડ અઠાવન લાખ છત્રીસ હજાર 80 પૂર્વોક્ત જીન પ્રાસાદોને વિશે શાશ્વત જીન બિંબો છે તેઓને પણ હું વંદના કરું છું. પ્રણામ. શ્રી જગચિંતામણી સૂત્રમાં જે જગ્યાએ મને ખ્યાલ નથી આવ્યો તે હું પ્રોપર સમજાવી ના શક્યો, એટલે મને માફ કરજો. મિચ્છામિ દુકડા.